નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 ની અંદર આમુખ શું છે અને આમુખનું મહત્વ આ બે મુદ્દાની વાત કરીશું. સૌથી પહેલા જોઈએ આપણે આમુખ શું છે. તો આપણે બધાને ખબર છે કે ભારતનું જે બંધારણ છે એ વિશ્વમાં સૌથી લાંબામાં લાંબુ બંધારણ છે. હવે આટલા લાંબા બંધારણને જો વાંચવું અને સમજવું હોય તો કેટલો બધો સમય લાગે, પણ આ બંધારણને ઝડપથી અને ટૂંકમાં સમજવું હોય તો એ વસ્તુ આપણે આમુખ દ્વારા કરી શકીએ છીએ. કારણ કે જે બંધારણ છે એ બંધારણની સંક્ષિપ્તમાં રજૂઆત કરી એટલે એ આપણું આ આમુખ. તો આમુખની અંદર સમગ્ર બંધારણની અંદર જે કોઈ વાત કરવામાં આવી છે તેની ટૂંકમાં રજૂઆત કરી છે. એટલા માટે આમુખ જે છે એ બંધારણનો આત્મા કહ્યો છે. કારણ કે આત્મા એટલે શરીરનો એવો ભાગ કે જે સમગ્ર શરીરનું સંચાલન કરતું હોય. તો આમુખ પણ કંઈક એવું જ છે, સમગ્ર બંધારણની બધી જ વાત જે કોઈ ચર્ચા બંધારણમાં કરવામાં આવી છે બધી જ વાત આ આમુખમાં કરવામાં આવી છે, ટૂંકમાં રજૂઆત કરવામાં આવી છે. આમ આમુખ એ બંધારણનો આત્મા છે. કારણ કે જો કોઈ વ્યક્તિ આખું બંધારણ નથી વાંચતો પણ જો એ આમુખ વાંચે છે તો પણ એને ખ્યાલ આવી જાય છે કે બંધારણની અંદર સાચી વાત કરવામાં આવી છે. તેથી જુઓ, બંધારણની શરૂઆત આમુખથી થાય છે. કારણ કે આમુખ વાંચવાથી જ તે વ્યક્તિને ખબર પડી જાય કે બંધારણમાં સ્થાની ચર્ચા કરવામાં આવી છે. એટલા માટે બંધારણનું જે પ્રથમ પેજ છે, પહેલું જે પાનું છે એ શાનું છે, આમુખનું છે. આમ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે. એટલે બંધારણની અંદર જે આમુખ આપ્યું છે ને એ આમુખની અંદર જે શબ્દોનો ઉપયોગ થયો છે એ શબ્દ સમગ્ર બંધારણની સમજૂતી આપે છે. તેથી આ શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા છે. કારણ કે આખે આખા બંધારણની અંદર કઈ રજૂઆત કરવામાં આવી છે એ આપણને આ આમુખથી ખબર પડે છે. તેથી બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ એટલે કે આભાસ થાય છે. આમુખ બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. એટલે કે બંધારણની અંદર જો કોઈક મહત્વનું તત્વ હોય, કોઈક મહત્વની બાબત હોય તો તે આપણું આ આમુખ છે. 1976 બંધારણીય સુધારા થી જો એક વખત બંધારણ બની ગયું, પરંતુ શું કાયમ માટે એનું એક બંધારણ રહે? ના, પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ એની અંદર જો સુધારા કરવાની જરૂરિયાત ઊભી થાય તો બંધારણમાં સુધારા કરવામાં આવે છે. તો જુઓ, 1976 અંદર બંધારણની અંદર સુધારો થયેલો, પણ કયા નંબરનો સુધારો હતો? 42મો સુધારો હતો. તો 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી જુઓ, હવે 42માં જે સુધારો કર્યો ને એ 42માં સુધારાની અંદર કયા કયા શબ્દો ઉમેરવામાં આવે છે? સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. 1976 સુધારા પહેલા આ શબ્દો બંધારણની અંદર નહીં હતા, પરંતુ 1976 અંદર આ 42માં સુધારો કરવામાં આવ્યો અને તેની અંદર સમાજવાદી અને બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાનો સમાવેશ કરવામાં પણ આવ્યો. તો ફરી એકવાર, બંધારણની શરૂઆત શાનાથી થાય છે? આમુખથી થાય છે. અને બંધારણની આત્મા કોણ છે? તો કે આમુખ છે. 1976 કયો સુધારો? 42મો સુધારો કરવામાં આવ્યો. અને કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? સમાજવાદી, બિન સાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા. તો આવા શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો. હવે જોઈએ આપણે આમુખનું મહત્વ. જોઈએ શું મહત્વ છે આમુખનું. આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયું હોવાથી આમુખને બંધારણનો આત્મા કહ્યો છે. લગભગ આપણે ધોરણ 8 ની અંદર આવતું હતું કે બાબા સાહેબ આંબેડકર આમુખને બંધારણનો આત્મા કહેતા હતા. શા માટે? સમગ્ર બંધારણનું હાર્દ એટલે કે મહત્વ, સમગ્ર બંધારણ જે મહત્વની જે બાબતો છે એ શામાં રજૂ કરવામાં આવી છે? આમુખમાં. તેથી બંધારણનો આત્મા આ આમુખને કહે છે. કોઈ પણ કાયદો ઘડવામાં, તેને સમજવામાં,
કે તેનું અર્થઘટન કરવામાં અમુક માર્ગદર્શક બને છે. જો કોઈ કાયદો બનાવવાનો હોય, ઘડવાનો હોય, તો કઈ રીતે ઘડવો એ સમજ નહીં પડતી હોય, અથવા તો તે કોઈ કાયદો સમજવામાં પણ તકલીફ પડતી હોય, કે પછી તેનો અર્થઘટન, એ જે કાયદો છે એનો શું અર્થ થાય છે એ આપણને આમાંથી કોઈ બી સમસ્યા નડતી હોય તો એનું માર્ગદર્શન કોણ કરે છે? આપણને આ આમુખ કરે છે. એટલે કે આ દરેક વસ્તુને સમજવા માટે આપણને આમુખ મદદરૂપ થાય છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ, આદર્શ અને નીતિ શું છે તે સમજવામાં પણ આમુખ મદદરૂપ થાય છે. જો કાયદો કોણ ઘડે, ક્યાં ઘડાય, તો કે સંસદની અંદર, ધારાસભાની અંદર. પરંતુ એ જે કાયદો ઘડાયો છે, એ કાયદો ઘડવા પાછળ જે જેમણે ધારાસભ્યો છે, જેમણે કાયદો ઘડ્યો છે, એમણે એ કાયદો શા માટે ઘડ્યો, એટલે કે એનો હેતુ શું હતો, આદર્શ શું હતો અને નીતિ શું છે, એ આપણને શાનાથી ખબર પડે છે કે શા માટે આ કાયદો ઘડ્યો હશે, તે આપણને આ જે આમુખ છે એના દ્વારા ખબર પડે છે ને તે સમજ